सलाम वालेकुम, स्वागत है आपका आपके यूट्यूब चैनल फाइव स्टार फीड पर। आज हम आए हैं मियासना, खिरालू तालुका का एक छोटा सा गांव है मियासना। यहाँ पे एक फार्म है, फार्म ऐसे न छोटा है न बड़ा है, दिखने में बहुत शानदार है। मेरी एक बार पहले भाई से मुलाकात हुई थी। अगर आप गाय फार्म में गाय देखेंगे तो ऐसा लगेगा कि भाई ने ब्रीड पे काम किया है, लेकिन मैं जब पहली बार भाई से मिला था तकरीबन 15-20 दिन पहले, तब मैंने उनसे जब इन्फॉर्मेशन ली तब पता चला कि भाई ने ब्रीड पे काम नहीं किया है। जितने भी सीमेन उन्होंने यूज़ किए थे सब अपने सागर डेयरी से ही किए थे, लेकिन उनका मैनेजमेंट, उनको बछड़िया बड़ी करने का जो अंदाज़ा है वो बहुत शानदार लगता है। क्योंकि गाय जब हम उनकी देखते हैं तो ऐसा लगता है कि भाई ने ABS का डोज इस्तेमाल किया हो और अच्छी सीमेन की गाय तैयार की, ऐसा लगता है। लेकिन नहीं, उन्होंने ये डेयरी का ही सीमेन यूज़ किया है। हम आपको भाई से मिलवाते हैं और उनसे पूछते हैं कि कैसे मैनेजमेंट करते हैं, उनका खुराक क्या रहता है कि उनकी गाय इतनी अच्छी ब्रीड में लगती है। हेलो सर। हाँ हेलो, आपका नाम और यहाँ का एड्रेस दे दो। मेरा नाम गुजरात में चौधरी हरीश कुमार गोविंदी, गाँव मियासना, तालुको खैराल, जिलों में। तुम्हारे पास, तुमने पिछले कितने टाइम से डेयरी फार्मिंग का काम किया, शुरू किया था? डेयरी फार्मिंग में तो धंधो मारा पप्पा करता था। हाँ, ये ना पशु अमे हम पाड़े। तमे हम पाड़े। हाँ। तमे तुम्हारा पप्पा कितना वर्ष थी करता था ना, तमे कितना वर्ष थी संभाले? ये वर्ष थी करता था शुरू थी, मतलब डेयरी फार्मिंग। हाँ, पण ये वक्त बे चार गाय बे भैंसो एवं राखता ना। अने तमे कितना टाइम थी संभाळो? हूँ 3 वर्ष थी। 3 वर्ष थी तमे संभाळो? તમે 3 વર્ષ થી સંભાળ્યો, એ વખત તમે વધારે ગાયો કરી કે તમારા ફાધર ની જ આટલી ગાયો કરી લીધી? ના, મારા ફાધર 8-9 ગાયો રાખતા હતા, 8-9 ગાયો રાખતા હતા, 5-6 ગાયો અમે વધારી, એક 2 ભેંસ રાખતા, એની જગ્યાએ અમે હાલ 7 ભેંસો 7 ભેંસો રાખ્યું. તમે જ્યારે જ્યારે તમારા ફાધર ને આ ફાર્મ ચાલુ કર્યું, 2-3 ગાયો લાયા, એ વખતે શરૂમાં કોઈ તકલીફો આવી હોય કે રિપીટ ના પ્રોબ્લેમ હોય, દૂધ ના આપતી હોય, ગાયો મરી જતી હોય, નવી નવી બીમારીઓ થતી હોય, એવો કોઈ પ્રોબ્લેમ નડે? ના, એવો એ વખતે નડે નતો, આપણે ઓઈની જ ગાયો હતી. હા, એટલે એ વખતે કોઈ લાવતા એના પંજાબની, હા, બધી ઓઈની જ, ઓઈની જ હતી, એટલે એ વખતે કોઈ. તો તમે આખો ફાર્મ ખુદની જ રેલ્યો મોટી કરીને બનાવ્યો કે બહારની રેલ્યો લાયા, બહારની ગાયો લાયા? હાલ તો બધી ખુદની જ, બધી ખુદની જ છે. ભારતીય વેચાણી ગાયો કેટલી લાયા છો? વેચાતી વેચી લાયા, પણ 2-3 ગાયો આપી દીધી. આપી દીધી, આ બધી ખુદની તૈયાર કરેલી. તો હાલ તમારા બાજુમાં ફાર્મ પર કેટલી ગાયો? હાલ 14 ગાયો. 14 ગાયો છે. 14 ગાયોમાં મિલ્કિંગ દૂધ આવતી કેટલી? હાલ 11 ગાયો. 11 ગાયો મિલ્કિંગમાંથી. 11 ગાયોનું તમારે દૈનિક એટલે આખા દિવસનું દૂધ કેટલું થાય? હાલ આખા દિવસનું ગાયોનું 260 લિટર જેવું થાય. 260 લિટર આપો લે, 260 લિટર દૂધ થાય. એમાં 11 ગાયો મિલ્કિંગમાં છે, એટલે તમે એ ગાયોને ફીડમાં શું ખવડાવો? ખોણ ફીડમાં હાઇપ્રોદોન, ડેરીનું આપણે સાગર, ડેરીનું હાઇપ્રોદોન આવે. હા, પછી પાપડી, કપાસ, ભૂકી અને ભરડો રાધેલો, અને આપણે સરિસ્કા મકાઈ પાપડી, સરિસ્કા મકાઈ પાપડી, અને મિનરલ. મિનરલ કયો વાપરો? CRS. CRS નો વાપરો. તો તમારે એક ગાય 10 લિટર દૂધ આલતી હોય તો એવરેજ ખોણીને કેટલું મિલો? એ અમે વજન નહીં કરતા, અંદાજન, અંદાજ પ્રમાણે મૂકીએ, એટલે અંદાજન 3 કિલો, 4 કિલો, નહીં 4-5 કિલો જેવું દૂધ આપીએ એવું મૂકીએ. એવું તમારે લીટર પર કોઈ તમારું ટાર્ગેટ નહીં રહેતું? લીટર પાછળ 400 ગ્રામ એવું કોઈ ટાર્ગેટ? ના, એવું ટાર્ગેટ નહીં. બરાબર. તો તમારું હાલ 250 લિટર દૂધ થાય તો તમારે 10 દિવસનો હફતો કેટલો આવતો હશે? એટલે હાલ ભેંસોનું અલગ અમે ભરાઈએ છીએ. હા, એરિયે ટાઈમ 22-25 લિટર એ થાય છે, એટલે આખા દિવસનું 42-45 લિટર બેસવાનું થાય. 42-45 લિટર બેસવાનું, એટલે ગાયોનું બેસવાનું મળે. ટોટલ મિલાઈને તમારા 10 દિવસનું કેટલું બિલ થાય? ટોટલ મિલાઈ એટલે 1,10,000-12,000 એવું થાય. 1,10,000-12,000 દસ દિવસ. તો એમાંથી તમારો ખર્ચો કેટલું થઈ જાય, બચત કેટલી રહે? ખર્ચો તો જો ખોણનું અને બધું કાઢતે 40% જેવું બચે. 40% જેવું બચે. તો તમે શું કહેવા માંગો છો બધોને, આ ડેરી ફાર્મિંગનો ધંધો કરવરાય કે ના કરવરાય? કરવરાય. એમાં શું શરત કરવામાં, શું તરા તમે મેનેજમેન્ટ કરો, કેવી તરા ગાયોને રાખો, શું ખોરાક કરવાનો, એઓના ચાર પૂળાનું બધું કેવી તરા કરવાનું, તો તમને ફાયદો થાય? એટલે ચાર પૂળો તમે ચાર એક જ ટાઈમ સવાર એક ટાઈમ સોજ, બે ટાઈમ જ આપો, બે ટાઈમ જ નખો? એમાં કોઈ ટાઈમ ફિક્સ કાટલા વાજે જ નખવાનું કે કોઈ બી ટાઈમે નસી કાઢ્યું? 9 વાગે નખી દઈએ. 9 વાજે નખી દેવાનું. સોજે 7 વાગે નખી. 7 વાગે નખી દેવાનું.
અને અગર કોઈ ફાર્મ કોઈ ડેરી ફાર્મ વાળો કોઈ ખેડૂત ટાઈમ ના હાચવે કે આજ 7 વાજે નસું કાલ 8 વાજે ફેર હોય 7 વાજે 9 વાજે તો એમાં કોઈ નુકસાન થાય ખરું? દૂધ નું થોડું કોઈ વધ ઘટ લેવલ ના આગુ પાછું થાય, ટાઈમ જરૂરી છે, ટાઈમ જરૂરી. અને તમે ગાયો ને નવરાવવાનું શું, કોઈ નવરાવો છો દાડામાં એક વખત, અઠવાડિયા વખત, મહિના વખત? ના, ગાયો વતરા દિવસ નવરાવીએ શિયાળામાં, અને ઉનાળાનું દિવસમાં એકવાર. દિવસમાં એકવાર તો હું તમારા ગાયોમાં જોઈ શકું છું 99% બધી ગાયો સાફ છે. હા, તો એ હોવાનો ગોબર પોયલો બોયલો નથી લાગેલો, ગોબર નથી લાગેલું, વજા શું? તમે ધોવરાવો છો એટલા માટે કોઈ ખોણમો એવું ખવડાવો છો કે જેને ના લાગે? ના ના, એ નિંદર પાવડર વધારે આપીએ એટલે અમારી ગાયો પર લગભગ બાલ નહીં હોય, બધી બધી એકદમ. હા, એટલે એ મિનરલ ના કારણે. મિનરલ ના કારણે. અને તમારા ફાર્મમાં હાલમાં કોઈ રિપીટ ના પ્રોબ્લેમ હોય? કોઈ નહીં. ઓમ અગર રિપીટ નો કોઈ પ્રોબ્લેમ થઈ જાય તો એના માટે તમે શું ટ્રીટમેન્ટ કરો? એના માટે પછી આપણે ડેરીને વિઝિટ બોલાય, એની જે સારવાર જે થતી હોય તે કરે. રિપીટ નો પ્રોબ્લેમ તમારા ફાર્મમાં ન હોવાની વજા? મિનરલ. મિનરલ ખવડાવો તમે, અને ટાઈમ સર એને બીજદોન જે કરાવીએ. બીજદોન નો એક મોટો મસલો, અમુક ખેડૂતો વિચારતા હોય કે તમે જલ્દી યાય કરાવી દો તો દૂધ કાપી દે, અને અમુક વિચારતા હોય કે ના જલ્દી યાય કરાવી દો. તો તમારા નોલેજ હિસાબથી અને તમારા હિસાબથી તમે વિયાવાના કેટલા ટાઈમ પછી યાય કરાવો તો ચાલે? ઓમ તો મારી અમુક ગાયો ખરી ને, આ ગાયું ભી કઈ આ બીજા નંબર, બીજા નંબર ની ગાય, એ વિયા એને 28 દિવસ ગરમી માં બીજદોન આપી દેવરાય. બીજદોન આપી દેવરાય. હા, તો એ રહી પહેલા જ સિમેન્ટમાં સક્સેસ થઈ ગઈ? સક્સેસ થઈ જાય, 1.5 મહિનો તો થઈ ગયો. 1.5 મહિનો થઈ ગયો. તો એને પ્રેગ્નેન્ટ થવાના બાદ દૂધમાં કોઈ ફેરફાર હોય? કશું ફરક નહીં પડતો, કોઈ ફેરફાર. અને કેટલા ટાઈમ સુધી તમે એને વિયાવાના કેટલા ટાઈમ વહેલા છોડો છો? 8મા મહિને મેં છોડી દીધું. 8મા મહિને એને છોડી દો. ટ્રાન્ઝેક્શન ફીડમાં મતલબ વિયાવાના વહેલા જે ખોણ ખવડાવો છો એમાં તમે શું શું આપો? એમાં તો આપણે આ ડેરીનું દોણ વધારે આપીએ છીએ, આપણે હાઇપ્રો દોણ. હાઇપ્રો દોણ પછી પેલું આપણે આથો આ જે તેલ ને એવું કહ્યું કહું, તેલ તેલમાં એટલે કયું, ઘી ખવડાવો કે સરસોનું તેલ ખવડાવો? ના, કપાસે, કપાસ તેલ કરો. એ રહ્યું એક ગાયને એવરેજ કેટલા કેજી ખવડાવો પડે? અમે એવરેજમાં તો એવાને 10 વિયા મોર 10-15 કિલો ખવડાવી દઈએ. નવમો મહિનો તો હા, વિયામાં મોર મોર એટલું ખવડાવી દેવાનું. તમે તેલ વગર બીજું કોઈ ગોળ હવા એવું કોઈ ખવડાવો? એ વિયા પછી, એ વિયાવા પછી ખવડાવો. ગોળ હવા તમે વિયાવા મોર 9મા મહિનામાં ખવડાવી દો તો કોઈ નુકસાન? ના, અમે કોઈ દિવસ ખવડાવી નાખું, નુકસાન તો કોઈ નહીં હોતું. ગોળનું તો બિલકુલ નુકસાન હોતું. બરાબર. તમે તમારા ફાર્મ પર રેલીઓ મોટી કરો, હાલ તમારા બાજુમાં કેટલી રેલીઓ હશે? 6 રેલીઓ. 6 રેલીઓ છે. એ રેલી તમારે તમે એને મોટી કેવી રીતે કરો છો? સમજો કે ગાયની ડિલિવરી થઈ, એ રેલી આવી, તો એને તમે કેટલા દિવસ સુધી દૂધ પાવો? એને 2 મહિના સુધી દૂધ પાય. 2 મહિના સુધી કેટલા લીટર દૂધ પાવાનું? એટલે પહેલા તો 1.5 લિટર આપતે દિવસ ના ટાઈમ, એક ટંગનું 1.5 લિટર જેવું. હા, જેમ જેમ મોટી થાય એમ થોડું વધારી કરો કે વધારે કરો? વધારી, અને ખાતી થાય એટલે ઓછું કરી દેવાનું. એટલે કેટલા ટાઈમ સુધી દૂધ? 3 મહિના સુધી તમે પાવો. ખાતી થાય એ વખત તમે ખોરાકમાં શું હાલો? ફીડમાં એને શું ખવડાવો? આપણે ડેરીનું પાડી દોણ, પાડી દોણ જે આવે રહી, અને તો જીવન પાવડર આવે છે અંદર. પાડી દોણ કેટલા સમય સુધી ખવડાવો? 3-4 મહિના આપીએ, થઈ રહે 2 કે એટલે પછી બીજા ખોણ ઉપર લઈ લઈએ. બીજું ખોણ તમે એવરેજ જે રેગ્યુલર ગાયોને ખવડાવતો હોય એ જ ગાયો ખાતી હોય છે. એ રેલીને ફટાફટ ગાભણ થવા માટે કોઈ એવી ટ્રીટમેન્ટ કરતા હોય, એવાનો કોઈ એવો મિનરલ ખવડાવતા હોય? મિનરલમાં CRS જ, CRS જ ખવડાવ્યો. તો એ રહી રેલી એવરેજ, તમે આ સુધી ફાર્મમાં હતા તો એવરેજ એ રેલી કેટલા મહિને ગાભણ થાય? એવરેજ રેલી 11-12 મહિને બીજદન. 11-12 મહિને બીજદન થઈ જાય, સક્સેસ થઈ જાય. અમુક ફાર્મ પર જોયું હોય કે 2-2 વર્ષે રેલીઓ હીટમાં આવી, ગરમીમાં આવી, તો બી સક્સેસ નહીં થતી. અને તમારું 11 મહિને સક્સેસ થઈ જવાનું, તમે એવું કેટલું મિનરલ એને 1 વર્ષમાં ખવડાવતા હશો કે તમારો ફળદે સક્સેસ થઈ જાય? એટલે એને 50 ગ્રામ દિવસનું આપી દે, 50 ગ્રામ દિવસનું એવરેજ આપી દેવા. ગાયો તમારો 100 ગ્રામ ઉપર ગાયો હોય. તો તમે આમ કેટલી રેલીઓ મોટી કરી છે ફાર્મ પર? હા, હું પહેલા શિયાળો વેચીએ છીએ અમુક, અને તૈયાર તો અમુક સારી જગ્યાએ રાખવાની. હવે અમો તમારી ખુદની રેલી તૈયાર કરેલી, સૌથી સારી? સૌથી સારી તો આ હારી ઉભી હતી, સેકન્ડ નંબર રહી. હા, આ રહી તમારે કયા વિતરમાં? આ બીજા વિતરમાં જોણે. ફર્સ્ટ વિતરમાં અને કેટલું દૂધ આપ્યું હતું? 14-15 લિટર ટાઈમનું દૂધ હતું. 14-15 લિટર ટાઈમ. આ બીજા વિતરમાં એનું 17 લિટર દૂધ હતું. 17 લિટર દૂધ હતું. એટલે તમે કયો ABS નો કે સિમેન્ટ યુઝ કર્યો? રેલી કઈ? ના, આપણે દૂધસાગર ડેરીનો જ, દૂધસાગર ડેરીનો જ સિમેન્ટ વાપરી અને તમે
ટંગનું 15-14-15 લીટર તો સારું કહેવાય. બધા બ્રીડ પર કામ કરીને ફર્સ્ટ વેતરમાં આટલું દૂધ નથી લેતા. એક પણ બીજી પણ આ રહી વ્હાઈટ, આ વ્હાઈટ રહી એ પણ આપણે ડેરીના દૂધની જ કાપણ છે. ડેરીના દૂધ ડેરીની જ આશે ડિસિન. અને અને કયા વેતરમાં? આ બીજા વેતરમાં હલકત બચ્યું. આપણે બીજા પહેલા વેતરમાં કેટલું દૂધ આવ્યું? 14 લીટર. 14 લીટર દૂધ હતું એમનું. હા તો સારું કરે. ડેરીના દોસ્તી તમારે પહેલા 19 મહિના એનું વિહોણ થઈ ગયું. હા તો તમે નોર્મલી હાલ જે રેલીને મોટી કરવાની જે ટ્રીટમેન્ટ તમે બતાવી રહી જ કરો તો ડેરીનો ડોઝ ને એ ટ્રીટમેન્ટ તો સારું કરાય યાર. તમારા આ બધા એબીએસ ના સિમેન વાપરીને આટલું દૂધ ખોરાક પણ અમારો ખોરાક કોણ વધારે કોણ એટલે આમ તમે કેટલું ખવડાવો રેલી? રેલી તો તમે આ વાસળી આ ઉભી ને આપડે એ બધી આ બાજુ ઉભી 11 મહિનાની છે. પેલી 12 મહિનાની વાસળી છે એના બહાર લઈ લો બરોબર. એક બીજી ગાય રહી આપડી આપેલી ઉભી ખૂણામાં. આ ગાયના વાસળા ડેરીમાં આપ્યા છે 3. આ રહી ગાયના ગાય મોટા કરી અને એના સિમેન્ટ બનાવીને જ આ લઈએ. ત્રણ વાસડા આપેલા. ત્રણ વાસડા ઓનું શું મિલ્ક રેકોર્ડ શું? ઓનો હાલ તો હવે હલકા 12મા વેતરમાં બચ્યું આપશે. 12મા વેતરમાં બચ્યું આવશે. આમ ગાય જો તો લાગતું નતું ત્યારે 12 વેતર ની વાત બરોબર. પણ જયારે 3-4 વેતર નું હતું ને ત્યારે ટાઈમ નું 17-18 લીટર દૂધ હતું. 17-18 લીટર દૂધ હતું. અને આ રહી રેલી, આ ડેરી ના સિમ્પલ ડોઝ નું? ડેરી ના સિમ્પલ ડોઝ ની રેલી. અને આ રેલી તમારે કેટલા મહિના ની કઈ આવે? આ રહી રહી નીકાળી. આ રહી 11 મહિના ની. આ રહી 11 મહિના ની. તો તમે હાલ અને દિવસ નું કેટલા કિલો ખોણ ખવડાવ? દિવસ નું તો ટાઈમ 3-4 કિલો તો ખાતી જશે. એનું નક્કી અમે એનું જોખીમ વજન કરીને વજન ના પણ અંદાજે દિવસનું 3-4 કિલો ખાધી હશે. રેગ્યુલર તમે ઓને 3-4 કિલો ખોણ ખવડાવો? રેગ્યુલર 3-4 કિલો ખોણ ખવડાવો તો આના જઈને રહી ગાય બને તો પહેલા વિતરમો તમારે 12-13 લીટર દૂધ આલે. હવે તમે વગાડ ખવડા ખવડા રેલી મોટી કરો ને એમ વિચારો 12-13 લીટર દૂધ લેવું હોય તો ના મળે. ના મળે. એના જે ગાય ખાય એ રેલી ખાય. બાકી તમે ગમે તો ઇમ્પોર્ટેડ સિમેન્ટ યુઝ કરો અને રેલીમાં ટ્રીટમેન્ટ ના કરો અને એનો વગાટ ખવડાવો એનો ખોણ બરોબર ના ખવડાવો તો એ ભલે 10,000 નો સિમેન્ટ હોય તો એ 5 લીટર જ આવે. 5 લીટર જ આવે. અને 100 વાળો ડોઝ હોય અને તમે એને ટ્રીટમેન્ટ ગાય જેવી જ કરો તો એ 13-14 લીટર દૂધ આલે. એવું તમારું કેવું છે? હા બરાબર. તમારું હાલ 12 મહિનાનું કેટલું દૂધ થાય? 12 મહિનાનું જ્યાં વર્ષ તો ઓછું હતું પણ આ વર્ષ પેલી વાસળી અમારે થોડું વિહોણી ને એટલે આ વર્ષ 31 લાખનું થશે. 31 લાખનું વાર્ષિક 12 મહિનાનું દૂધ થાય. બરાબર. નફો કેટલો આવે તમારો? નફો જ્યાં વર્ષ તો 3 લાખ ઉપર હતો. 3 લાખ જેવા હતો. બરાબર. તમે લીલા ઘાસચારામાં શું ખવડાવો? લીલા ઘાસચારામાં તો ઓડ ને મકાઈ અને જુવાર આપણે જાર. પણ હાલ તો બિલકુલ લીલો ચારો છે નહીં. હાલ લીલો ચારો છે નહીં બિલકુલ. થેન્ક યુ. તો હમને આપકો ભાઈ સે મિલા ઓર ભાઈ ને જો બાતે ગઈ ઉન્હોને બતાયા કે પહેલે બિયાન મેં ઉનકી ગાય 14-15 લીટર દૂધ દેતી ઓર જો સિમેન યુઝ કરતે વો જો અપની ડેરી કા સિમ્પલી 100-200 વાલા હતા એ ઇસ્તેમાલ કરતે લેકિન ઉનકી ટ્રીટમેન્ટ એસી હોતી હૈ બચ્ચિયા બડી કરને મેં કે વો પહેલે બિયાન મેં 14-15 લીટર દૂધ દેતે ઉનકા કહેના એ હૈ કે જો ગાય ખાતી હૈ વહી અગર બચ્ચિયા ખાયેગી તો ફાયદા હોગા. અગર તુમ એ સોચોગે કે ગાય કે ખાને કે બાદ જો બચ જાતા હૈ વો બચ્ચિયો કો ખાને કે લિયે દેંગે ઓર ફીડ મેં ઉનકો દિન કા 500 ગ્રામ 1 કિલો દેંગે ઓર વો પહેલે બિયાન મેં હમારા 14-15 લીટર દૂધ દે તો એ નામુમકિન નહીં હો સકતા હૈ. આપકો અગર ઇતના હી ખિલાના હૈ તો પહેલે બિયાન મેં 5-6 લીટર હી દૂધ દેગે. અગર આપને ભાઈ કો સુના હોગા ઓર ઉન્હોને જો બતાયા અગર આપ ઉસી નહસ સે ઓર ઉસી તરીકે સે ચલેંગે તો આપકા ડેરી ફાર્મ ભી સક્સેસ હો સકતા હૈ. થેન્ક યુ.